जय हिंद विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आप आ वीडियो में यांत्रिक ऊर्जा संरक्षण नो नियम छे ये भणवो छे। तो लास्ट आपणे ज्यांथी अटक्या था त्यांथी हवे आज आगळ टॉपिक नी वात करवी छे आ वीडियो में। तो आज आपणे भणवो छे यांत्रिक ऊर्जा नु संरक्षण। शुं भणवुं छे? तो के यांत्रिक ऊर्जा नु संरक्षण। ओके मित्रों, तो आज नो आपणो आ टॉपिक छे यांत्रिक ऊर्जा नु संरक्षण। એટલે શું? આપણે મિત્રો એક પરિમાણમાં ભણવું છે। શેમાં ભણવું છે? એક પરિમાણમાં, દ્વિપરિમાણ, ત્રિપરિમાણ, બરાબર? આપણે પરિમાણમાં ખ્યાલ છે ને, એક પરિમાણ એટલે માત્ર x અક્ષ ઉપર હોય, દ્વિપરિમાણ એટલે x અને y હોય, અને ત્રિપરિમાણ એટલે x y z ત્રણેય હોય એ। તો આપણે અહીંયા ત્રિપરિમાણ તો છે મિત્રો આપણા અભ્યાસક્રમમાં 11માં ધોરણમાં શક્ય નથી, બરાબર? આગળના ધોરણોમાં તમે ત્રિપરિમાણમાં આંતરિક ઊર્જાનું સંરક્ષણ ભણી શકો છો। આ એ આપણા પુસ્તક 12ની વાત થાય છે, બરાબર? તો આપણે છે અહીંયા યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ છે, આંતરિક ઊર્જાનું સંરક્ષણ એક પરિમાણમાં ભણવું છે। ઓકે, તો અહીંયા લખી નાખીએ આ સિદ્ધાંત, આ સિદ્ધાંત એક પરિમાણ માટે છે, બરાબર? એક પરિમાણ માટે અભ્યાસ કરવો છે। સરક્ષી બળ એફ ધરાવતા અને ડેલ્ટા એક્સ સ્થાનાંતર કરતા એક પદાર્થનો કાર્ય ઊર્જા પ્રમાણ, અને સરક્ષી બળ માટે સ્થિતિ ઊર્જા પ્રમેય સૂત્ર, એટલે એ બંનેનું છે આપણે સરખામણી કરી અને યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ કેવી રીતે થાય એ મેળવી, અને યાંત્રિક ઊર્જાના સંરક્ષણની વ્યાખ્યા છે તો વ્યાખ્યા મેળવી છે। ઓકે, તો આપણે અહીંયા વાત કરીએ કે સરક્ષી બળ એટલે એફ એ ધરાવતા, અને એ સરક્ષી બળ એફ ધરાવતો એક પદાર્થ છે, બરાબર? સરક્ષી બળ એફ ની અસર હેઠળ પદાર્થ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે તો કાર્ય ઊર્જા પ્રમેય મુજબ, તો મિત્રો કાર્ય ઊર્જા પ્રમેય છે એમનો આપણે અભ્યાસ કર્યો છે। કાર્ય ઊર્જા પ્રમેય છે શું કહે છે? તો કાર્ય ઊર્જા પ્રમેય આપણા માટે આવો છે, કે ઇક્વલ ટુ એફ એક્સ ડીએક્સ। આ શું છે? તો કે કાર્ય ઊર્જા પ્રમેય છે। અહીંયા આપણે શેની વાત કરીએ છીએ? તો કે આંતરિક ઊર્જાનું સંરક્ષણનો અભ્યાસ કરવો છે, એક પરિમાણમાં કરવો છે, અને બીજું બળ લીધું છે સરક્ષી બળ, અસરક્ષી બળ પણ લઈશું આપણે, બરાબર મિત્રો? અહીંયા અત્યારે હું વાત શેની કરું છું? તો કે સરક્ષી બળની વાત કરું છું। ઓકે, તો સરક્ષી બળ એફ ની અસર હેઠળ પદાર્થ ડેલ્ટા એફ જેટલું સ્થાનાંતર કરે તો કાર્ય ઊર્જા પ્રમેય મુજબ આપણે આ સમીકરણ લખીએ, અને સમીકરણ નંબર 1 આપી દઉં। શું આપું છું? સમીકરણ નંબર 1। ઓકે મિત્રો, હવે આગળ વાત કરીએ કે સરક્ષી બળ માટે સ્થિતિ ઊર્જા નું સૂત્ર, ધારો કે સ્થિતિ ઊર્જા એટલે હું વી લો માઇનસ એફ એક્સ ડીએક્સ, આ શેનું થયું? તો કે સ્થિતિ ઊર્જાનું સૂત્ર। આમને મિત્રો હું સમીકરણ નંબર 2 આપી દઉં। શું આપું છું? સમીકરણ નંબર 2 આપું છું। સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી, એટલે બંને છે મિત્રો જો સરખા છે, માત્ર શું છે? તો કે વિરુદ્ધ છે, એટલે આવું થાય ને, ડેલ કે ઇક્વલ ટુ માઇનસ વી, ડેલ કે ઇક્વલ ટુ માઇનસ વી, બરાબર? બંને સમાન છે એટલે બંને બરાબર છે,
પરંતુ કેવા છે વિરુદ્ધ છે એટલે આ છે એ બરાબર ની આ બાજુ માઈનસ છે આ બાજુ આવે એટલે શું થાય તો કે પ્લસ v ઇક્વલ ટુ શું થાય 0 થશે શું થશે ઇક્વલ ટુ છે શું થાય મિત્રો તો કે 0 થાય તો અહીંયા તમે લખી શકો ઇક્વલ ટુ જે 0 થાય એને તમે લખી શકો પદાર્થની ગતિ ઉર્જા આ કે એવું છે ગતિ ઉર્જા અને વી શું છે તો કે ગતિ ઉર્જા અને વી છે સ્થિતિ ઉર્જા નો સરવાળો શૂન્ય છે એટલે મિત્રો આપણે એમ કહી શકીએ કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એનો અર્થ એવો થાય કે પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા છે એમનો સરવાળો કેવો છે તો કે અચળ છે એટલે અહીં તમે લખી શકો પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ છે બરાબર એટલે કે ડેલ કે વત્તા વી ઇક્વલ ટુ 0 થાય હવે જો મિત્રો પ્રારંભિક સ્થાન એક્સ આઈ માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો પ્રારંભિક સ્થાન માટે કે આઈ વત્તા વી એક્સ આઈ ડેલ કે આઈ વત્તા વી એક્સ આઈ થશે શું થશે વી એક્સ આઈ બરાબર અંતિમ સ્થાન માટે ઇક્વલ ટુ શું થાય તો કે અચળ થાય અંતિમ સ્થાન માટે એક્સ આઈ એક્સ એફ માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા નો સરવાળો એટલે kf વત્તા vxf ઇક્વલ ટુ અચળ અહીં સોરી મિત્રો પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારનો સરવાળો બરાબર ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફાર ઓકે અહીંયા ડેલ અહીંયા પણ શું થશે ડેલ ડેલ એટલે ફેરફાર બરાબર એ ડેલ ને તમે કોમન કાઢી લ્યો એટલે આવું થાય કે વત્તા વી ઇક્વલ ટુ 0 એટલે એનો અર્થ એવો થયો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે કેવો છે અચળ છે ડેલ એટલે ફેરફાર દર્શાવે છે ઓકે તો અહીંયા છે ને એવું લીધો આ પ્રારંભિક અને અંતિમ માટે છે એટલે મિત્રો આપણે આવું લઈ શકીએ કે કે આઈ વત્તા વી એક્સ આઈ બરાબર શું છે તો કે કે એફ વત્તા વી એક્સ આઈ આ મિત્રો શું કે હા તમે હું એક કહી દઉં આંતરિક ઉર્જા એટલે શું તો કે આંતરિક ઉર્જા ઇક્વલ ટુ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ઓકે જેટલી કે આઈ કે એટલે શું તો કે કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા V એટલે શું તો કે સ્થિતિ ઉર્જા શરૂઆતમાં ગતિ ઉર્જા કે આય છે તો સ્થિતિ ઉર્જા કેટલી છે Vx આય અંતમાં ગતિ ઉર્જા kf છે તો સ્થિતિ ઉર્જા કેવી છે તો કે Vxf છે ઓકે તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બરાબર શું થાય આંતરિક ઉર્જા થાય આ એક સૂત્ર યાદ રાખજો બરાબર તો અહીંયા જો બધે હું ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ઇક્વલ ટુ અચળ રહે છે ઓકે હવે કહેવા શું માંગે તો હું તમને અહીંયા સમજાવું છું કે મિત્રો અહીંયા હું લખું કે વત્તા વી એક્સ એટલે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય
કેવી રીતે મિત્રો આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય? આંતરિક ઉર્જા એટલે શું? તો કે ગત પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરીએ ને એને મિત્રો પદાર્થની આંતરિક ઉર્જા કહેવાય. આના પરથી આપણે એવું સાબિત કર્યું છે કે આંતરિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર. હવે એનો સરવાળો અચળ રહે એટલે સંરક્ષણ થયું કહેવાય. તો આ છે શું છે? તો કે આંતરિક ઉર્જાનું સંરક્ષણ દર્શાવે છે. શું દર્શાવે છે? તો મિત્રો અહીંયા એ યાદ રાખવાનું છે, ધારો કે પદાર્થ છે, પદાર્થને હું નીચેથી ઉપર તરફ લઈ જાઉં છું, એટલે નીચેથી ઉપર તરફ લઈ જતા મિત્રો એના વેગમાં શું થશે? ઘટાડો. એટલે નીચેથી ઉપર તરફ લઈ જતા હું એને ગતિ ઉર્જા આપું છું બરાબર, અને અહીંયા સુધી લાવ્યો અને એ પદાર્થ છે પદાર્થને છોડી દીધો એટલે પાછો નીચે પડ્યો, કેમ? તો કે એના ઉર્જા ક્યાંથી આવી? તો કે નીચેથી જે મેં ગતિ ઉર્જા આપી હતી ઉપર તરફ જતો એટલે કઈ ઉર્જા તરીકે સંગ્રહિત થતી? તો કે સ્થિતિ ઉર્જા તરફ એ સંગ્રહિત થતી. નીચેથી મેં ગતિ ઉર્જા વધારે આપી, ઉપર આવતા એની ગતિ ઉર્જા કેવી થઈ જાય? શૂન્ય થઈ જાય. તો ગતિ જેટલી ગતિ આપી એટલી કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત? તો કે સ્થિતિ ઉર્જા સ્વરૂપે થઈ બરાબર. તો નીચે જેટલી ગતિ ઉર્જા હતી એટલી જ ઉપર કેટલી છે? સ્થિતિ ઉર્જા છે. ઓકે, તો પ્રારંભમાં જેટલી ગતિ ઉર્જા હતી એટલી જ, ધારો કે પ્રારંભમાં એક ગતિ ઉર્જા હતી અને સ્થિતિ ઉર્જા શૂન્ય હતી, તો એક વત્તા શૂન્ય એટલે એક થઈ, ઉપર આવ્યા એટલે ગતિ ઉર્જા શૂન્ય થઈ ગઈ અને સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ? વન થઈ, એટલે ઉપર એટલે ઝીરો વત્તા વન એટલે વન જ છું. તો જો આંતરિક ઉર્જા એટલે શું? તો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, એટલે પ્રારંભમાં જેટલી હોય એટલી જ અંતમાં હોય, તો એને શું થયું કહેવાય? તો કે એ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થયું કહેવાય બરાબર. એટલે કે ઉર્જા બદલાતી ન હોય, જેટલી પ્રારંભમાં હોય એટલી અંતમાં. હા, ફેર પડે હરેક બિંદુ, એક બિંદુ એ ધારો કે ગતિ ઉર્જા વધારે હોય તો એક બિંદુ એ સ્થિતિ ઉર્જા ઓછી હોય, અને એક બિંદુ સ્થિતિ ઉર્જા વધારે હોય તો ગતિ ઉર્જા ઓછી હોય. જુદા જુદા બિંદુ એ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા છે એ બદલાતી રહે, પણ એ બિંદુ હરેક બિંદુ નો સરવાળો કરો ને તમે, ધારો કે હું તમને શું દર્શાવું, હા, અહીંથી પદાર્થને ઊંચો કરી અને અહીંયા લાવું છું, તો અહીંયા ગતિ ઉર્જા છે મહત્તમ અને સ્થિતિ ઉર્જા શૂન્ય છે, તો અહીંયા પહોંચી એટલે ગતિ ઉર્જા મહત્તમ શૂન્ય થઈ જશે, સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જશે, એટલે અહીંયા જેટલી હતી એટલી જ અહીંયા થશે, કોઈ ફેર નહીં પડે. પણ હા, અહીંયા ગતિ ઉર્જા શૂન્ય હતી, સ્થિતિ ઉર્જા શૂન્ય હતી, ગતિ ઉર્જા વધારે હતી, અહીંયા ગતિ ઉર્જા વધારે છે, સ્થિતિ ઉર્જા શૂન્ય છે. બિંદુ એ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા બદલે છે, પણ બે બિંદુ એ બંનેનો સરવાળો કેવો છે? તો કે સરવાળો અચળ છે, એટલે પ્રારંભ થી અંત સુધી છે એમની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા નું શું થાય છે? સંરક્ષણ થાય છે. ઓકે, તો આપણે નિયમ આપવો હોય કે આંતરિક ઉર્જા નું સંરક્ષણ એટલે શું, તો નિયમ લખીએ, સરક્ષી જો તંત્રમાં સરક્ષી બળ વડે કાર્ય થતું હોય, જો તંત્ર પર સરક્ષી બળ વડે કાર્ય થતું હોય તો આંતરિક ઉર્જાનું જે શું થાય, કાર્ય થતું હોય તો તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય. એટલે અહીંયા હું નિયમ લખું છું, જો તંત્ર પર સરક્ષી બળ વડે કાર્ય થતું હોય તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. મિત્રો આ છે એ આપણે સંરક્ષી બળ શબ્દ વાપર્યો છે, યાદ રાખજો. હવે આપણે વાત કરવી છે અસંરક્ષી બળ વિશે વાત કરવી છે. ઓકે, એટલે સંરક્ષી બળ શું કહે છે? તો કે K + V = 0 બરાબર. આ આંતરિક ઉર્જાનું સંરક્ષણ છે. K એટલે ગતિ ઉર્જા, V એટલે સ્થિતિ ઉર્જા, બંનેનો સરવાળો એટલે અચળ, એટલે કે આંતરિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. જો પ્રારંભમાં ગતિ ઉર્જા મહત્તમ છે એટલે એક છે, અને સ્થિતિ ઉર્જા જીરો છે, તો અંતમાં ગતિ ઉર્જા જીરો થશે, સ્થિતિ ઉર્જા વન થશે. તો વન વત્તા જીરો એટલે વન થાય, જીરો વત્તા વન એટલે વન જ થાય. આંતરિક ઉર્જા તો શરૂઆતમાં અંતમાં કેવી રીતે સરખી જ રહી, એમાં કોઈ ફેરફાર થયો નહીં. એટલે જો તંત્ર પર સંરક્ષી બળ વડે, તો સંરક્ષી બળ અને એક પરિમાણ માટે વાત થાય છે, કાર્ય થતું હોય તો તંત્રની કુલ આંતરિક ઉર્જાનું શું થાય છે? સંરક્ષણ થાય છે. એટલે આંતરિક ઉર્જા K + V બરાબર. તો હવે છે મિત્રો અસંરક્ષી બળ માટે આપણે જોવું છે. સેના માટે જોવું છે? અસંરક્ષી બળ માટે. ઓકે, તો આ સંરક્ષી બળ લીધું, એની જગ્યાએ હું અસંરક્ષી બળ લઉં,
તો અસરક્ષી બળ એટલે કયું બળ મિત્રો? ઘર્ષણ બળ. કયું બળ? અસરક્ષી બળ એટલે ઘર્ષણ બળ. હવે જો ઘર્ષણ બળ ની હાજરીમાં મિત્રો પદાર્થ ગતિ કરે એટલે સ્વાભાવિક છે, ઘર્ષણ બળ ની હાજરીમાં પદાર્થ ગતિ કરે એટલે ગતિ એના વેગ થી વેગમાં શું થાય? તો કે ઘટાડો થાય. હવે વેગમાં ઘટાડો થાય એટલે ગતિ ઉર્જામાં શું થાય? તો કે ઘટાડો થાય. બરાબર, તો એ ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે મિત્રો, સેના કારણે ઘર્ષણ. અસરક્ષી બળ એટલે કયું બળ મિત્રો? તો પેલા તમને હશે એ ખ્યાલ છે સરક્ષી બળ કોને કહેવાય, અસરક્ષી બળ કોને કહેવાય? તો કાલનું હોમવર્ક છે તમારા માટે કે સરક્ષી બળો કયા કયા છે અને અસરક્ષી બળો કયા કયા છે. આગળ મેં વાત કરી છે પણ તમારે યાદ રાખવાના છે, ઓકે, કે સરક્ષી બળ કયા કયા છે અને અસરક્ષી બળ કયા કયા છે. મિત્રો એ ખાસ યાદ રાખી દો, એ તમે સમજશો તો જ તમને આ બધી સમજણ પડશે, નહીતર છે ફિઝિક્સ છે એ બધું માથેથી જશે. ઓકે, તો કાલે છે એક ટેલી કરી લેજો, સરક્ષી બળ કયા કયા ને અસરક્ષી બળ કયા કયા છે. ઓકે, તો મિત્રો હવે હું તમને અહીંયા વાત કરું છું કે આપણે યાંત્રિક ઉર્જા નું સંરક્ષણ છે સંરક્ષી બળ માં જોયું, અસંરક્ષી બળ માં જોયું છે. તો અસંરક્ષી બળ એટલે મિત્રો ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ ની હાજરીમાં જો પદાર્થ ગતિ કરે છે એ ગતિ છે કેવી થશે? ઘટશે. કેમ? તો કે ગતિ કરે છે, સામું ઘર્ષણ બળ લાગે, ઘર્ષણ બળ ના કારણે એનો વેગ છે એ વેગમાં ઘટાડો થાય, વેગમાં ઘટાડો થાય એટલે ઘર્ષણ ના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય. તો કઈ ઉર્જા થશે? તો એક તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા વત્તા ક્યુ ઇક્વલ ટુ અચળ. હવે ક્યુ છે એ કઈ ઉર્જા છે? તો કે ઘર્ષણ બળ લાગવાના કારણે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. તો ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા અને ઉષ્મા ઉર્જા નો સરવાળો અચળ રહે છે. કયા બળમાં? અસરક્ષી બળમાં. અસરક્ષી બળ એટલે કે ઘર્ષણ બળ. હવે ઘર્ષણ બળ ની હાજરીમાં પદાર્થ ગતિ કરે છે એનો વેગ ઘટે, વેગ ઘટે એટલે ગતિ ઉર્જા ઘટે, અને સ્થિતિ ઉર્જા તો એની સ્થિતિ પ્રમાણે રહે. ઓકે, અને ઘર્ષણ ના કારણે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય એટલે એક ઉર્જા વધુ ઉત્પન્ન થાય એટલે ત્રણેયનો સરવાળો અચળ રહે. તો એને મિત્રો શું કહેવાય? તો કે એને છે એ અસરક્ષી બળ વડે કાર્યાંતરિક ઉર્જાનું સંરક્ષણ કે. હવે મિત્રો અહીંયા સંરક્ષી બળની ત્રણ વ્યાખ્યાઓ આપી છે, બરાબર. ત્રણેય વ્યાખ્યાઓ શું કે માત્ર સમજવાની છે, એક્સ્ટ્રા છે, અને એમનો એસએસ લઈ અને બુકમાં લખવાનું છે. આ પહેલી વ્યાખ્યા, બીજી વ્યાખ્યા અને ત્રણેય વ્યાખ્યા. એક કામ કરો, પહેલા એસએસ લઈ લો, ઓકે, એટલે પછી છે તમને હું સમજાવું છું. તો સંરક્ષી બળની ત્રણ વ્યાખ્યાઓ. પહેલી વ્યાખ્યા શું કે? તો કે જો અદિશ રાશિને ડેલ વી માઇનસ એફ ડેલ એક્સ, આ સૂત્ર હમણાં આપણે આગળ લખ્યું છે, વડે દર્શાવીએ તો એફ એક્સ ને સંરક્ષી બળ કહેવાય. આને શું કહેવાય? સંરક્ષી બળ કહેવાય. ત્રિપરિમાણમાં આ સમજવા માટે સદિશના વિકલનનો ઉપયોગ કરવો પડે. આનો શું ઉપયોગ કરવો પડે? વિકલનનો ઉપયોગ કરી અને ત્રિપરિમાણમાં દર્શાવી દેવાય. આપણે શેમાં દર્શાવીએ? હમણાં એક પરિમાણમાં. તો એક પરિમાણમાં એટલે આપણે આ લીધું, એમાં એફ એક્સ છે એને શું કહેવાય? તો કે સંરક્ષી બળ કહેવાય. ઓકે, તો પહેલી વ્યાખ્યા એવું કહે છે. બીજી વ્યાખ્યા કોણ શું કહે? તો કે સંરક્ષી બળ વડે થયેલું કાર્ય ફક્ત અંતિમ સ્થાન પર આધાર રાખે છે. યાદ રાખજો, સંરક્ષી બળ વડે થયેલું કાર્ય, કાર્ય એટલે ડબલ્યુ, ડબલ્યુ એ સેના પર આધાર રાખે? તો કે કેએફ માઇનસ કેઆઈ, અંતિમ સ્થાન પર આધાર રાખે. અંતિમ માઇનસ પ્રારંભિક, એવી જ રીતે સ્થિતિ માટે અંતિમ માઇનસ પ્રારંભિક. આ સમીકરણ પરથી આપણે એ મેળવી શકાય. હવે જો ત્રીજી વ્યાખ્યા સમજવાની જરૂર છે. બંધ માર્ગ પર. બંધ માર્ગ એટલે શું મિત્રો? તો કે આ વર્તુળ માર્ગ થયો એ કયો માર્ગ થયો? બંધ માર્ગ થયો. ધારો કે અહીંથી હું શરૂ કરું, વડે થયેલું કાર્ય શૂન્ય હોય. બંધ માર્ગ વડે થયેલું કાર્ય છે કાર્ય શૂન્ય હોય. કેમ મિત્રો કાર્ય શૂન્ય હોય? તો કે કારણ કે બંધ માર્ગ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ મળે છે, એટલે જેટલું પ્રારંભિક હોય એટલું જ અંતિમ હોય. ધારો કે અહીંથી હું જીરો લઉં, તો અહીંથી ફરી ગતિ કરીને અહીંયા આવું, તો પ્રારંભિક સ્થાને જીરો હતો અને અંતિમ સ્થાને જીરો હતો, એટલે જીરો માઇનસ જીરો કેટલા થઈ ગયા? જીરો. અથવા તો જો અહીંયા પાંચ લો, તો પ્રારંભિક સ્થાન એનું પાંચ છે, તો અંતિમ આવીને પાછું ક્યાં ઉભું રહે? તો કે પાંચ, કારણ કે વર્તુળાકાર માર્ગ કયો માર્ગ થયો? બંધ માર્ગ થયો. તો મિત્રો યાદ રાખજો કે બંધ માર્ગ પર છે આપણને કાર્ય છે કેવું મળે છે? શૂન્ય મળે છે. ઓકે મિત્રો, તો હવે છે આપણે એક ઉદાહરણ, એક દડો છે મુક્ત પતન કરાવો, અને દડાના ઉદાહરણ પરથી છે આપણે શું કરવું છે? તો કે આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય એ આપણે જોવું છે. તો આંતરિક ઉર્જાનું સંરક્ષણ દડાના ઉદાહરણ પરથી મેળવીએ, બરાબર. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો હું શું કહેવા માંગુ છું. ઓકે,
ओके तो आंतरिक ऊर्जा नुं संरक्षण दड़ाना उदाहरण द्वारा जोईए अहींया लखो दड़ाना उदाहरण परथी शुं जोवुं छे આંતરિક ઉર્જાનું સંરક્ષણ જોવું છે. ઓકે મિત્રો, અહીંયા હું આ વાય અક્ષ લઉં છું, અહીંયા એક્સ અક્ષ. મિત્રો વાત હું એક પરિમાણમાં જ કરું છું, પણ આ તો ખાલી એક્સ વાય તમને દર્શાવું છું, વાય અને એક્સ. ધારો કે આ અહીંથી અહીંયા સુધીની ઊંચાઈ છે, ઈ એચ ઊંચાઈ છે, કેપિટલ એચ ઊંચાઈ. અહીં અહીંયાથી દડાની અહીંથી અહીંયા સુધીની ઊંચાઈ સ્મોલ h છે. ઓકે, દડાને અહીંથી ફેંકવામાં આવે છે, દડાને અહીંથી ફેંકવામાં આવે છે. હું દડાના ઉદાહરણ દ્વારા તમને શું દર્શાવવા માંગુ છું, આંતરિક ઉર્જાનું સંરક્ષણ છે એમનો અભ્યાસ કરાવવા માંગુ છું. ઓકે મિત્રો, તો અહીંયા મેં લીધો આ એક એટલી ઊંચાઈ એક અગાસી છે, અને એ અગાસી પરથી મિત્રો હું દડો ફેંકું છું, તો દડો ફેંકું છું ત્યાંથી અહીંયા ધ્વજે પહોંચે છે બરાબર. તો અહીંયા દડાનો વેગ છે કેવો હશે, ઝીરો હશે. અહીંયા દડાનો વેગ કેવો થશે, તો કે વી એચ થશે. અને અહીંયા દડાનો વેગ છે એ કેવો થશે, તો કે વી એચ. એટલે કયો એચ, તો કે કેપિટલ એચ થશે. ઓકે, તો અંતિમ વેગ કઈ ગયો, તમારે કેપિટલ એફ નો લેવો હોય તો શું લેવાનું, અંતિમ. ત્રણેય જગ્યાએ શરૂઆતમાં વેગ કેવો હોય, ઝીરો. ત્યાંથી છોડો એટલે અહીંયા પહોંચે, તો ત્યાં વેગ કેટલો થઈ જાય, વી એચ. અને અંતમાં વેગ કેટલો થઈ જાય, તો કે વી એફ. ઓકે, તો અહીંયા સુધી આપણે વાત કરીએ. તો હવે મિત્રો મારે એચ ઊંચાઈએ યાંત્રિક ઉર્જા, કઈ ઊંચાઈએ શોધવી છે, એચ ઊંચાઈ. તો અહીંયા કઈ ઊંચાઈ છે, એચ. તો અહીંયા મારે શું શોધવું છે, યાંત્રિક ઉર્જા શોધવું છે. તો યાંત્રિક ઉર્જા ઇક્વલ ટુ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ઓકે, આંતરિક ઉર્જા ઇક્વલ ટુ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા. કઈ ઊંચાઈ મારે શોધવું છે, તો કે એચ ઊંચાઈ બરાબર. તો અહીંયા હું શું લઈશ, ઈ એટલે એનર્જી, એચ. એચ ઊંચાઈ એનર્જી, ગતિ ઉર્જા એટલે વન હાફ એમ વી સ્ક્વેર, વત્તા સ્થિતિ ઉર્જા એટલે, તો કે એમ જી એચ. હવે જો મિત્રો, એચ ઊંચાઈ એટલે અહીંયા વી કેવો છે, શૂન્ય છે. વી શૂન્ય છે એટલે આખા સાથે ગુણાય ઝીરો, એટલે પદ કેવો થઈ જાય, ઝીરો. તો વધે શું, એમ જી એચ. એટલે મિત્રો એચ ઊંચાઈ આંતરિક ઉર્જા આપણને કેટલી મળી છે, તો કે એમ જી એચ. સંરક્ષણ નથી ભણાવતો, હજી ખાલી આંતરિક ઉર્જાની જ વાત કરશું, સંરક્ષણ તો આપણે જોવાનું છે. ઓકે, તો એચ ઊંચાઈ આટલી છે. હવે આ એચ ઊંચાઈ શોધવી છે બરાબર. તો હવે હું લખું, એચ ઊંચાઈ યાંત્રિક ઉર્જા, એચ ઊંચાઈ આંતરિક ઉર્જા. તો એચ ઊંચાઈ આંતરિક ઉર્જા ઇક્વલ ટુ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો એચ ઊંચાઈ એટલે ઈ એચ ઇક્વલ ટુ શું થાય, ગતિ ઉર્જા એટલે એમ વી સ્ક્વેર વત્તા સ્થિતિ ઉર્જા એટલે એમ જી એચ. અહીં મિત્રો જો એમ વી સ્ક્વેર એટલે શું થશે, વી એચ થશે. એટલે વન હાફ એમ વી એચ સ્ક્વેર વત્તા એમ જી એચ, એમ જી એચ. હવે મિત્રો મારે અહીંયા જો અહીંયા શોધવું છે, તો આ છે શું થયું, તો કે ઝીરો ઊંચાઈ. કઈ ઊંચાઈ, ઝીરો ઊંચાઈ એટલે કે જમીન પર કુલ ઉર્જા શોધવી છે મારે. શું શોધવું છે, અહીંયા છે જમીન આવી ગઈ. ઓકે, તો અહીંયા હું લખું
जमीन पर यांत्रिक ऊर्जा। ओके आ एच ऊंचाई थी, जमीन थी અહીંયા સુધીની ઊંચાઈ h, અહીંયા સુધીની ઊંચાઈ સ્મોલ h, તો અહીંથી અહીંયા સુધીની આપણે આંતરિક ઊર્જા આટલી મળી બરાબર। અહીંયા જીરો પદ થઈ ગયું, કેમ? તો કે ન્યાયનો વેગ કેવો હતો? જીરો હતો, કારણ કે એ ઊંચાઈ સ્થિર થઈ જાય એટલે વેગ જીરો। અહીંથી એનો અંતિમ વેગ અહીંયા છે એનો vh સુધીનો વેગ। ઓકે હવે છે મિત્રો અહીંયા છે મને આંતરિક ઊર્જા કેટલી મળી, હવે મારે જમીન પર મેળવવી છે, તો જમીન પર એટલે e0 इक्वल टू गति ऊर्जा એટલે 1/2 mv² વત્તા સ્થિતિ ઊર્જા એટલે mgh। હવે v કેટલો છે? તો કે vf છે બરાબર, અંતિમ વેગ છે એનો, તો અહીંયા અંતિમ વેગ ઓલા કોઈ એટલે શું થશે? તો કે 1/2 mvf² વત્તા h। મિત્રો અહીંયા ઊંચાઈ શું છે? તો કે 0 છે, તો અહીંયા 0 છે તો આખું પદ કેવું થઈ જાય 0। તો મને અહીંયા છે આંતરિક ઊર્જા કેવી મળે? શૂન્ય મળે। તો જો મિત્રો સંરક્ષણ થાય છે અહીંયા અને અહીંયા, આંતરિક ઊર્જા કેવી હોવી જોઈએ? તો કે આટલી હોવી જોઈએ। આંતરિક ઊર્જા બરાબર કેટલી ઊર્જા હતા? સ્થિતિ ઊર્જા બરાબર। તો આંતરિક ઊર્જા જો શરૂઆતમાં અહીંયા કેટલી છે? mgs, અને અંતમાં અહીંયા કેટલી છે? 1/2 mv² બંનેનો સરવાળો કરો એટલે કુલ કેટલી મળે? તો કે h, એટલે અંતમાં છે ગતિ ઊર્જા શૂન્ય છે અને સ્થિતિ ઊર્જા mgh છે, અને તળિયે છે બરાબર એમાં સ્થિતિ ઊર્જા શૂન્ય છે અને ગતિ ઊર્જા mg 1/2 mv² છે। ઓકે તો આ છે એમાં આપણે અહીંયા શું થાય? તો કે h ઊંચાઈ એટલે અહીંયા અહીંયા મિત્રો ગતિ ઊર્જા કેવી છે? તો કે શૂન્ય છે, અને સ્થિતિ ઊર્જા કેવી છે? mgh છે। એવી જ રીતે તળિયે સ્થિતિ ઊર્જા કેવી છે? તો કે શૂન્ય છે, અને ગતિ ઊર્જા કેવી છે? 1/2। તો એ બંનેનો કુલ સરવાળો એટલે શું થાય? આંતરિક ઊર્જા એટલે શું થાય? અચળ રહે છે, એટલે મિત્રો h ઊંચાઈ છે સ્થિતિ ઊર્જા ઓછી, અરે સોરી ગતિ ઊર્જા ઓછી સ્થિતિ ઊર્જા વધારે, અને અહીંયા ગતિ ઊર્જા વધારે તો સ્થિતિ ઊર્જા વચ્ચે પોગો એટલે શું થાય મિત્રો? અહીંયા ગતિ ઊર્જા છે એ શૂન્ય છે, વચ્ચે આવે એટલે ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા બંને સરખી મળે। જો અહીંયા બંને સરખી મળે અને અહીંયા આવે એટલે પાછી ઘટે છે, તો આમ થાય છે આંતરિક ઊર્જાનું સંરક્ષણ થાય। ઓકે મિત્રો હવે આપણે h ઊંચાઈ અને જમીન પરનું સંરક્ષણ મેળવવું છે। ઓકે અહીંયા હું લખું h ઊંચાઈ અને જમીન પર યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ એટલે EH equal to E0। જમીન પર શું છે? E0, H પર શું છે? EH। હવે આને બરાબર ની આ બાજુ લાવો એટલે સરવાળો equal to 0, બંને માનું સંરક્ષણ મારે જોવું છે, તો અહીંયા શું છે? તો કે mgh equal to 1/2 mvf સ્ક્વેર, તો આ m m છે ઉડી જશે, આ બે છે અહીંયા ભાગાકારમાં છે આ બાજુ આવે એટલે ગુણાકારમાં, એટલે 2gs equal to vf સ્ક્વેર, એટલે અહીંયા કેટલા વધે? તો કે મારે vf મેળવવું છે તો √2gh બરાબર। તો આ મને છે અંતિમ વેગ મળ્યો, vf મળ્યો, કેટલું મળ્યું છે? 2gf। એવી જ રીતે મિત્રો આપણે h ઊંચાઈ અને h ઊંચાઈનું આંતરિક ઊર્જાનું સંરક્ષણ છે એ આપણે મેળવવું છે બરાબર। કે ઊંચાઈ તો કે h ઊંચાઈ અને h ઊંચાઈ કેપિટલ અને સ્મોલ h ઊંચાઈ યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ કેટલું થાય મિત્રો? તો જોઈએ EH equal to EH, એકમાં કેપિટલ અને એકમાં સ્મોલ બરાબર, એટલે EH equal to EH। ઓકે આંતરિક ઊર્જાનું સંરક્ષણ અહીંયા કેટલું છે? તો કે mgh, આ કેટલું છે? તો કે 1/2 mvh² / mgh, આ બંનેમાંથી કોમન શું નીકળે? તો કે m કોમન નીકળે એટલે 1/2 vh² / gh, અહીંયા શું છે? તો કે mgs, m m ઉડી જાય આ બે આ બાજુ આવે એટલે 2gh,
इक्वल टू शू शू वधे तो वी एच स्क्वेर वत्ता जी एस आ बाजू आ प्लस छे आ बाजू आवे एटले माइनस एवी ज रीते आ छे आ बाजू प्लस छे आ बाजू आवे एटले माइनस तो मित्रो आपणे वात करीए के एने माइनस लई लो एटले आने छे एक मिनट आने अहींया वन हाफ रहेवा दे एमने बराबर आ बाजू आवे एटले शुं थशे एटले माइनस जी एच माइनस जी एच इक्वल टू वन हाफ वी एच स्क्वेर बजो मित्रो जी एस माइनस जी एस बराबर अहींया सॉरी आ एच छे कैपिटल आवे ने અને અહીંયા h કે વાપરશું આપણે કેપિટલ h વાપરશું ઓકે તો અહીંયા m g h h ઊંચાઈ કેપિટલ માટે છે ને અહીંયા સ્મોલ માટે છે એટલા માટે ઓકે તો એવી જ રીતે m m v સ્ક્વેર વત્તા m g h ઓકે તો હવે આપણે અહીંયા જોઈએ કે આ h કેવો થયો કેપિટલ થયો આ કેવો થયો સ્મોલ થયો બંનેમાંથી કોમન શું નીકળે તો કે g s આ બાજુ છે અને 2 આવે એટલે આમ થશે ને 2 g h માઈનસ gs equal to vh square okay banne ma ki common che shu nikle che mitro to ke 2g nikle etle 2g h minus h equal to vh square etle vh equal to root 2g h minus h okay mitro ahiya capital h karta bolta ni kaam ke h capital che ahiya અને સ્મોલ બનેનો ડિફરન્સ દર્શાવવા માટે આપણે લઈએ બરાબર આમ હોય તો તમે ગમી h લઈ શકો પણ અહીંયા h ઊંચાઈ અને h ઊંચાઈનો ડિફરન્સ દર્શાવવા માટે આપણે અહીં લઈ જો બંને સરખા લઈએ તો પાછા ઉડી જાય તો આપણને આ સૂત્ર છે મળે નહીં ઓકે તો અહીંયા છે આપણે mgs equal to આનું સૂત્ર મૂક્યું જે આ છે અને આનું આ ઓકે તો અહીંયા છે કેપિટલ h કરી દેજો ઓકે એમ એમ બંને બાજુ ઉડી જાય gs આ આ બાજુ આવે એટલે માઇનસ 1 આ હવે આ બે છે આ બાજુ એટલે ગુણાકારમાં બંનેને બરાબર તો એ બંને ગુણાકારમાં અહીંયા વર્ગ છે વર્ગ દૂર કરો એટલે શું લાગુ પડે રૂટ લાગુ પડે અને અહીંયા બંનેમાંથી g કોમન છે એટલે g કોમન રાઈટ પર છે ઓકે તો આ હતું મિત્રો આંતરિક ઊર્જાનું સરળ ઓકે તો હવે છે આમનો આપણે એનિમેશન જોવાનું છે બરાબર અને એનિમેશન જોઈને આપણો વિડિયો પૂરો થશે યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ ધ કન્ઝર્વેશન ઓફ મિકેનિકલ એનર્જી સરળતા માટે આપણે આ સિદ્ધાંતને એક પરિમાણમાં ચર્ચીશું ધારો કે કોઈ એક પદાર્થ સંરક્ષી બળ એફની અસર હેઠળ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે છે આથી ડબલ્યુ એટલે કે કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ ડેલ્ટા એક્સ સંરક્ષી બળ માટે સ્થિતિ ઊર્જા વિધેય વી એક્સ વ્યાખ્યા મુજબ માઇનસ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ ડેલ્ટા એક્સ પરથી મળે ઉપરના સમીકરણો પરથી ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ઝીરો ધેરફોર ડેલ્ટા કે પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ ઝીરો જે દર્શાવે છે કે પદાર્થ માટે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો K પ્લસ V અચળ રહે છે આથી XI થી XF સુધીના સમગ્ર ગતિપથ માટે KI પ્લસ VXI ઇઝ ઇક્વલ ટુ KF પ્લસ VXF રાશિ K પ્લસ VXને તંત્રની કુલ યાંત્રિક ઊર્જા કહે છે સ્વતંત્ર રીતે દરેક બિંદુએ ગતિ ઊર્જા K અને સ્થિતિ ઊર્જા VX બદલાતા હોઈ શકે પરંતુ તેમનો સરવાળો અચળ રહે છે આમ સંરક્ષી બળનો મુદ્દો સ્પષ્ટ સમજી શકાય હવે આપણે સંરક્ષી બળની કેટલીક વ્યાખ્યાઓ ધ્યાનમાં લઈએ જો અદિશ રાશિ વી એક્સને સમીકરણ વડે દર્શાવેલ સંબંધો દ્વારા દર્શાવી શકાય તો એફ એક્સને સંરક્ષી બળ કહેવાય ત્રિપરિમાણમાં આ સમજવા માટે સદિશના વિકલનનો ઉપયોગ કરવો પડે જે આ પુસ્તકની મર્યાદા બહાર છે સંરક્ષી બળ વડે થયેલું કાર્ય ફક્ત અંતિમ બિંદુઓ પર આધાર રાખે છે આ બાબત સમીકરણ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ કે એફ માઇનસ કે આઈ ઇઝ ઇક્વલ ટુ વી એક્સ આઈ માઇનસ વી એક્સ એફ પરથી જોઈ શકાય છે જે અંતિમ બિંદુઓ પર જ આધારિત છે ત્રીજી વ્યાખ્યા દર્શાવે છે કે બંધ માર્ગ પર આ બળ વડે થયેલ કાર્ય શૂન્ય હોય છે જે ફરીથી
समीकरण पर थी जोई शकाय छे, कारण के फरीथी xi इज इक्वल टू xf। आम कुल यांत्रिक ऊर्जाना संरक्षणनो सिद्धांत आ रीते दर्शावी शकाय। जे तंत्र पर संरक्षी बड़ो वडे कार्य थतुं होय ते तंत्रनी कुल यांत्रिक ऊर्जानुं संरक्षण थाय छे। ઉપર મુજબની ચર્ચા વધુ સુદૃઢ બનાવવા માટે આપણે ફરીથી ગુરુત્વીય બળોના અને પછીના વિભાગમાં સ્પ્રિંગ બળના ઉદાહરણની ચર્ચા કરીશું। આકૃતિમાં એમ દળના દડાને એચ ઊંચાઈના ખડક એટલે કે ભેખડ પરથી પડતો દર્શાવ્યો છે। ઊંચાઈઓ એચ એચ અને શૂન્ય એટલે કે જમીન પર માટે દડાની કુલ યાંત્રિક ઉર્જાઓ ઈએચ ઈએચ અને ઈ ઝીરોના મૂલ્યો EH is equal to MGH, EH is equal to MGH plus 1 upon 2 MVH square, E0 is equal to 1 upon 2 MVF square। અચળ બળ એ સ્થાન આધારિત બળ FX નો વિશિષ્ટ કિસ્સો છે, આથી યાંત્રિક ઉર્જા સંરક્ષાય છે। આમ EH is equal to E0 અથવા MGH is equal to 1 upon 2 MVF square. Therefore, VF is equal to square root of 2GH. આ પરિણામ મુક્ત પતન કરતા પદાર્થ માટે પરિચ્છેદ 3.7 માં મેળવ્યું હતું। આ ઉપરાંત EH is equal to EH એટલે કે VH square is equal to 2GH minus H, જે શુદ્ધ ગતિશાસ્ત્રનું જાણીતું સમીકરણ છે। એચ ઊંચાઈએ ફક્ત સ્થિતિ ઊર્જા હોય છે, તે એચ ઊંચાઈએ અમુક અંશે ગતિ ઊર્જામાં રૂપાંતરિત થાય છે અને જમીન પર પૂર્ણ રીતે ગતિ ઊર્જા રૂપે મળે છે। આ યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ દર્શાવે છે।